જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તમારો અવાજ વરાસા રોડ ને સંભળાવો જોઈએ. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ તથા ભાવિ આચાર્ય, વક્તાશ્રી, સંતો, વડીલો, મિત્રો, બહેનો ને બાળકો ને માતાઓ, ભગવાનની સ્વામી દયા નથી લાગતી કે 11:30 આટલા બધા યુવાનો અહીંયા કથા સાંભળે છે? આજ કદાચ પ્રગતિની નિશાની, આ તો સફળતાની સાઈન નથી લાગતી? નકર પિક્ચરમાં ન હોય. આ અહીંયા આ સમૂહ જોતા એવું લાગે છે કે સુરતનું ભાવિ, વરાસા રોડનું ભાવિ, સંપ્રદાયનું ભાવિ, સંસ્કૃતિનું ભાવિ ખરેખર તમને સલામ મારવા જેટલું છે અને ધન્યવાદ અને ભગવાનનો પાડ માનવા જેવો છે કે નરેન્દ્ર મોદી કહે છે ને, એમ અચ્છે દિન આવેગા. સ્વામીની બે વાતો મને બહુ ગમી. હું મારી વાત કરું એની પહેલાં હું સ્વામી, આજે મને ખબર પડી કે તો મારી આ ઘરે 15-20 વર્ષ પહેલાં પણ આવી ગયેલા છે. એટલે સ્વામી ખરેખર અમારા તાજના સાક્ષી છે. અમે પતરાની રૂમમાં રહેતા તે દી આવ્યા હતા અને આજે ભગવાનની દયાથી 14-15 હજાર ફૂટના ફ્લેટમાં આવ્યા હતા. તે દીના મારા ફ્લેટ કરતા અત્યારે બાથરૂમ મોટા છે. એટલે સ્વામી સાક્ષી છે, પણ સ્વામીની વાતે મને ગમી ને મને ભગવાનની વાતે ગમી. અને હું તમને એટલા માટે ખાસ આજ આચાર્ય મહારાજ, ભાવિ આચાર્ય મહારાજની સાક્ષીમાં, સંતોની સાક્ષીમાં હું તમને એક સિક્રેટ વાત કહેવા જઈ રહ્યો છું, જે કદાચ મારી જેટલી હું નથી માનતો હરિભક્તોમાં, કે મારી જેટલી કોઈની પર, ભગવાન પર કોઈને શ્રદ્ધા હોય. હું એટલા માટે કહેવા જાઉં છું કે તમને કદાચ શ્રદ્ધા નહીં હોય, શ્રદ્ધા હશે તો વિશ્વાસ નહીં હોય, વિશ્વાસ હશે તો બહુ મન તમારું મક્કમ નહીં હોય. હું જે વાત યુવાનોને કરવા જાઉં છું બહુ મહત્વની વાત છે. આ કદાચ આ વાત જીવનમાં ઉતારી દો ને તો હું નથી માનતો કે તમે જે નક્કી કરો એ ન થઈ શકે. હું તમને 80 સાલની વાત કરું. 80 સાલમાં ભગવાનની દયાથી હું પૂજા તો કરું છું 40 વર્ષથી, કારણ કે હું જ્યારે દેશમાંથી સુરત આવ્યો ત્યારે 13 વર્ષનો હતો. મારી બા અહીંયા હાજર છે, મને એણે પૂજા આપી હતી, એટલે પૂજા હું તેદુનો કરું છું. સ્વામી, મેં એવું મનથી થોડુંક વિચાર કર્યો કે બધા ભગવાનની પૂજા કરે છે ને, બધા ભક્તિ કરે છે, પણ સફળ કેમ નથી થતા? આવો મને સંકલ્પ થયો. મારી બાની બહુ ઈચ્છા હતી કે તું મોટો માણા થા, હારો માણા થા અને પૈસા વાળો થા. હવે મોટો માણા થા, હારો માણા થા અને પૈસા વાળો બહુ મેચિંગ કરવું અઘરું છે, કારણ કે જરૂરી નથી કે હારો હોય તો પૈસા હોય, જરૂરી નથી પૈસા હોય તો એ હારો હોય, પણ કાંક ભગવાનની દયા હશે ને સંતોના આશીર્વાદ હશે. એટલે આ મારી બાના 3 શબ્દો મેં 40 વર્ષથી મગજમાં રાખ્યા. હું ભૂલી જતો પણ વળતે દી હવારે પાછો પૂજા કરું એટલે મને એ તરત જ મગજમાં આવી જાય કે મારી બાએ મને શું કીધેલું છે. એટલે ખોટી આવડી અડાવડા વિચારો આવ્યા હોય પાછા ખીલે બંધાઈ જઈએ. મારી પાસે પૈસા બહુ નાની ઉંમરમાં આવી ગયેલા, પણ હું તમને વાત કરું છું, 18-19 વર્ષનો હતો ત્યારે. એટલે મેં કરી શોધ ચાલુ કે આપણે સત્સંગી સ્વામિનારાયણ સંપ્રદાયની તો એવી સાહેબ ને કે ભાઈ જે ભક્તિ કરે, જે સ્વામિનારાયણનો આશિત હોય એ પૈસાવાળો થાય. કીધું આપણે હજી વળ ખાઈ છીએ, કાંઈ છે નહીં, એટલે કંઈક કરવું છે. એટલે હું બધાની સલાહ લેવા માંડ્યો. મેં ગોપાળભાઈની સલાહ લીધી કે ગોપાળભાઈ આપણે પૈસાવાળું થવું છે, એ સારું એવું કારખાનું હાંકતા અને વારા ઘડીએ પૈસા કમાઈને પાછું નુકસાન કરે, એ ભગવાનના માણા હતા અને આમ ભોળા માણા હતા, દઈ દે. એટલે મેં કીધું મારે પૈસાવાળું થવું, ગોપાળભાઈ મને રસ્તો બતાવો. એ બહુ ધાર્મિક હતા એટલે હું એને માનતો, મારા મોટા ભાઈ હતા, હું એને બહુ માનતો, એટલે એ કે એ મારા માટે ભગવાન. એટલે મને કે તું છે ને તારે પૈસાવાળું થવું છે? મેં કીધું હા. તો કે હું કહું એમ કર. મેં કીધું તમે કેમ નથી કરતા? આપણે તર્ક હોય ને, એટલે એ કે નહીં હું તો નિષ્કામ ભક્તિ કરું છું. મેં કીધું એ હું, એટલે એણે મને નિષ્કામ ભક્તિ અને સકામ ભક્તિ વિશે શીખવાડ્યું કે ભાઈ
નિષ્કામ ભક્તિ એને કહેવાય કે મર્યા પછી સુખી થવું, મને કે અને સકામ ભક્તિ એને કહેવાય કે આ ભાવમાં સુખી થવું. મેં કીધું મારે તો આ ભાવમાં સુખી થવું, મને તમે સકામ ભક્તિ શીખવાડો. સ્વામી સોરી, મેં સકામ ભક્તિ કરી આદરી. એટલે જેને જે આદર્યું આ તો હોની ચોઈસ છે ભાઈ, નિષ્કામ કરવી કે સકામ કરવી હોની પસંદગી છે. એટલે મને પસંદગી હતી એટલે મેં સકામ ભક્તિ કીધું શીખવાડો. એટલે મને કે તું જનમંગલના પાઠ કર, હું તમને વાત ઈ કરવા જાઉં છું. મેં કીધું સાલું કરું. એટલે મને કે 11 લાખ પાઠ કર. મેં કીધું 11 લાખ પાઠ, 108 નામ થોડા અઘરા છે, પણ મેં કીધું કેવી રીતે. એટલે મને એને ડાયરી આપી. મિત્રો હું તમને એ વાત કરવા જાઉં છું, હું તમને 80ની સાલની વાત કરું છું. 80ની સાલમાં મેં સ્ટાર્ટ કર્યા જનમંગલના પાઠ. 3 વર્ષ સુધી પાઠ કર્યા, રોજે 100 પાઠ કરતો. સવારે હું પૂજા કરું ત્યારે, સવારે મંદિરે જાઉં ત્યારે, મંદિરે જાતો ત્યારે નારાયણ મુનિદેવની આંખમાં, આપણા વડ અહીંયા રામપુરા મંદિરના નારાયણ મુનિદેવની આંખ, મારા આંખ બંધ કરું ને સીધી મને આંખ દેખાય ગુલાબી, એના ને આંખ અને આંખ્યું એકદમ આંખમાં આંખ નાખીને હું પાઠ રોજ કરતો સવારે, અને બપોરે 25 પાઠ જમવા જાઉં ને તો એ કરતો હાલતા ચાલતા. સાંજે હું 25 પાઠ પાછો મંદિરે જાઉં તો એ કરું. રોજના 100 પાઠ કરતો એટલે મારા 5 થી 6 કલાક પાઠમાં જતા, 8 કલાક કામ કરવામાં જતા, 2-3 કલાક બધી નિત્યક્રમ નાવા ધોવામાં જતા, અને 10 કલાક 8 કલાક ઊંઘવામાં જતા. આ સિવાય મેં 3 વર્ષ સુધી કાંઈ કામ જ કર્યું નહીં. લોકો મને પાગલ સમજતા કે આ બકબક કરે જાય છે રસ્તામાં જાય, પણ હું જનમંગલના પાઠ કરતો હતો. મિત્રો હું એ કહેવા જાઉં છું કે જનમંગલના પાઠ ભગવાનની આંખમાં આંખ નાખીને કર્યા, એ મને ફાયદો એ કરી ગયો કે મને જે મેં 3.5 વર્ષ પૂરા કર્યા, 3 વર્ષે 10,80,000 થાય. એટલે મેં કીધું 1.5 વર્ષ લટકાનું ભગવાન ને કોઈ ઓપ્શન રહેવું ન જોઈએ, ભગવાનનું વરદાન છે. અને ત્યાર પછી જે મારામાં શ્રદ્ધા વધી, વિશ્વાસ વધ્યો, જે મારો વિલ પાવર વધ્યો, મિત્રો એટલે હું આ શેર કરું છું કે ભગવાનની જ્યારે ભક્તિ કરો છો ને તો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો. હું તમને એમ કહું કે વિશ્વાસ નહીં હોય ને તો દહીં જેવું થાય. આપણા મા બહેનો તમે એને પૂછી જોજો, દહીં જ્યારે મેળવે ને, સાંજે એક ટીપું નાખે ને, હવાર લગી જોતા નથી મળ્યું કે નહીં મળ્યું કે નહીં મળ્યું કે નહીં. જો એમાં જોવે તો થાય હું હવે સ્વામીએ કીધું દાટવા જેવું ન રહે, એમ શંકા કરી કરવી નહીં આપણી ભક્તિ ઉપર, આપણા વિશ્વાસ ઉપર, આપણી શ્રદ્ધા ઉપર. દુનિયાને જે કરવું એ કરે, આવી જેની મનોબળ શ્રદ્ધા હશે ને આવો જેને વિશ્વાસ હશે, આ તો ભગવાનના વરદાન છે. ને આપણો તો, મારું બીજું તમને કહું, આપણે ભલામણા કોઈની ઓશિયાળ, હું આપણો બાપનો બાપ કોણ છે? જો તમને તમારા સંપ્રદાય ઉપર ભરોસો હોય તો દુનિયાનો કોઈ માણસ તમને પ્રગતિ કરવા રોકી ન શકે. થોડીક વાર લાગશે, ભગવાન પરીક્ષા કરશે. હું તમને મારું પ્રેક્ટિકલી કહું, મને જ્યારે મુસીબત આવે ને તો હું એમ પાછો મનમાં વિચારતો, કારે હું હરેરી નથી ગયો, કારે મારી શ્રદ્ધા તૂટી નથી, મારો વિશ્વાસ તૂટ્યો નથી. મુસીબત ઘણી વાર આવી છે, કારણ કે 77ની સાલમાં 180 રૂપિયાનું મારું આખા મહિનાનું કામ હતું, અને અત્યારે મારું 5,000 કરોડનું એક્સપોર્ટ છે. આટલા બધી ઝરણીમાં અમને મુસીબત આવી, પણ જ્યારે મુસીબત આવી ત્યારે મેં એમ વિચાર્યું કે ભગવાન મારી પરીક્ષા લે છે, એ કાંઈ આલી મવાલીને પૈસા ન આપે, જેવા તેવા મનવાળાને એ ન આપે. મને પ્રલોભન પણ ઘણા આવ્યા, લોભ પણ ઘણો આવ્યા. આ બધી વાતમાં મેં ભગવાનને સાથે રાખ્યા અને જોયું કે ભગવાન મારી પરીક્ષા લે છે, હું તો ભગવાનની પણ લઉં. તારે જે કંઈ પ્રલોભન આપવા હોય એટલા આપ, આયે હું ડગું એમ નથી. આ જે સંકલ્પથી હું આજ સુધી ચાલું છું મિત્રો, વડીલોના સંતોના સંપ્રદાયના આશીર્વાદ, કારણ કે સંપ્રદાય છે ને એ અમારી 4થી પેઢીનો છે. મારા દાદા, એના દાદા અને એની બા સંપ્રદાય લાવેલા મોતીમાં કરી, એટલે અમે સંપ્રદાયના પ્રેમી કદાચ હાઈએસ્ટ હશું, ઓછા દેખાતા હશું, પણ અમારી શ્રદ્ધા અને અમારો વિશ્વાસ આજ પણ અખૂટ છે. અને નારાયણ મેની દેવના જનમંગલના પાઠ ઉપર મને એટલી શ્રદ્ધા છે કે દુનિયાના કોઈ પણ પ્રોબ્લેમ આવે તો મને કોઈ મારા સંકલ્પને સિદ્ધ કરવામાં રોકી ન શકે. મિત્રો 40 વર્ષમાં આજ સુધી એવો એક કેસ નથી બન્યો કે મેં સંકલ્પ કર્યો હોય એ સિદ્ધ નથી થયો. બધા ગાંડા સંકલ્પ કર્યા, આ ભગવાનની દયા, હું તમને ફાવે એવા સંકલ્પ કરો. સ્વામી અત્યારે સંકલ્પ કરે છે ને કે મારે 5 લાખ લોકોને જમાડવા છે, આમ ઘડીક તો આપણે હલી જઈએ, તો સ્વામી છે એટલે આપણે વાંચ કાંઈ બોલી નહીં.
પણ સંકલ્પ કરવામાં આપણું જાય છે, હું હાળું મફતમાં તો એ હાળું હારો વિચારે નથી કરી શકતા, તો આપણને સારું મળવાની શક્યતા કેવી રીતે છે? હું તો એમ કહું કે આખી દુનિયાનું માગી લેવું જોઈએ, સંકલ્પમાં મોડું થોડું પડાય. અને એ તો ભગવાનની જવાબદારી છે પૂરું કરવું કે ન કરવું. કમસે કમ આપણે સારું વિચારીએ ને સારું બોલીએ, સારા સંયોગમાં રહીએ, સારા માણસોના સપોર્ટમાં રહીએ અને સારા એવા વાતાવરણમાં રહીએ. ભગવાને આપણને અનમોલ ખજાનો આપ્યો છે, એમાંય બાકી હતું તો હીરાનો ધંધો આપ્યો છે. આપણે ભગવાનની હારે ખરેખર હીરાની પૂજા કરવી જોઈએ. જો હીરા ન હોતે તો આપણે મીઠું વેસત ને તોય કોઈ ન લેત. આ હીરા ભગવાને આને આપણને બહુ મોટી દયા કરી છે. એમાંય ખાસ કરીને ગુજરાતમાં ને સુરતમાં સ્વામી, મને આટલો મોટો માહોલ જોતા એવું લાગે છે કે સ્વામીનો દાખલો ખાલી અમે લોકો પીઝા બંધ કરીએ ને ત્યાં મંદિર બની જાય. અને એનથી આગળ કહું તો માવો જો છોડ દે ને ત્યાં તો બધું જ થઈ જાય, ઘટ્યું વધ્યું હોય પૂરું. આપણે નક્કી ખારી સંકલ્પ કરીએ ને તો સ્વામીના મારા શ્રીના જેટલા બી મનોરથ છે એ ભગવાન ખરેખર પૂરી કરે. પણ ભગવાને આપણા રૂપી ભગવાને બધાને તાકાત આપી છે. ભગવાન આપણામાં છે, આપણે નક્કી કરવાનું છે હું તમારે જોઈએ છે. સમય જાજો થયો, મારા શ્રીના આશીર્વાદ લેવાના છે. હું તમને છેલ્લે પાંચ સૂત્રો કહીશ ને આ પાંચ સૂત્ર ઉપર મેં મારી લાઈફને અને અમારા આખા સ્ટાફને મોટિવેશન કર્યા છે. પાંચ સૂત્રો યાદ રાખજો, જે ભણેલા યંગસ્ટરો હશે એને કમ્પ્લીટ યાદ રહે. કે આપણે તો એમ જ સમજવાનું કે આઈ એમ ધ બેસ્ટ, હું શ્રેષ્ઠ માણસ છું. આઈ એમ ધ બેસ્ટ, આપણે બેસ્ટ માણસ કેમ કરે એ બધું આપણે કરવાનું, બેસ્ટ માણસની નકલ કરવાની. બેસ્ટ માણસ કોને કહેવાય એ બધાને ખબર પડે છે. આપણે સવારે રોજ ભગવાનને પ્રાર્થના કરવાની કે આઈ એમ ધ બેસ્ટ, હું શ્રેષ્ઠ માણસ છું. અને બીજું સૂત્ર છે કે આઈ કેન ડૂ ઇટ, હું બધું જ કરી શકું. હું અમદાવાદનો છું કે અમરેલીનો છું, હું ભણેલો છું કે અભણ છું, હું હરિજન છું કે હું પટેલ છું, ડઝન્ટ મેટર. તમે એમ નક્કી કરો કે આઈ કેન ડૂ ઇટ, હું બધું જ કરી શકું, તો તમે બધું જ કરી શકો. કારણ કે ભગવાને આપણને અનલિમિટેડ તાકાત આપી છે, આપણે એને લિમિટેડ સમજીએ છીએ. તો જેને આ વિશ્વાસ હોય કે આઈ કેન ડૂ ઇટ એટલે તમે કરી શકો, અને ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી, ભગવાન આપણી સાથે છે. આપણે હાલતા ચાલતા બોલતા વિચારતા થિંક કરતા કોકની યારે વ્યવહાર કરતા એ વિચારવું જોઈએ કે ભગવાન મારી સાથે છે. જ્યારે ભગવાન આપણી હારે હોય ત્યારે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ આપણને બધાને વેરી વેલ ખબર છે કે આપણી સાથે ભગવાન હોય. આપણી હારે એક મોટો માણા હોય, હારો માણા હોય, ત્યાં આપણે સીધા સીધા હાલી છીએ. આપણે હું તમને કહું સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે. સીધા થવાની તો આ ઘણું બધું થઈ જાય. ભગવાન મારી સાથે છે એટલે ગોડ ઓલવેઝ વિથ મી. અને કાયમિક માટે રહેવું જોઈએ, કોઈ પણ પરિસ્થિતિમાં આઈ એમ ધ વિનર, હું વિન થવાનો છું. દુનિયાને જે કહેવું હોય કે તું નહીં કરી શકે, તું કરી શકે, તારામાં કાંઈ નથી, દુનિયાને જે કહેવું હોય કે, પણ હું વિન થવાનો છું. આવા વ્યમમાં રહેવું જોઈએ ને આવા સપનામાં રહેવું જોઈએ ને ભગવાનના હવારમાં રોજ પ્રાર્થના કરવી જોઈએ. મનોબળ અને આપણો વિલ પાવર બે સ્ટ્રોંગ થાય. અને સોથું, આજે મારો નવો દિવસ, ટુડે ઇઝ માય ન્યૂ ડે, આજે મારો નવો દિવસ છે. કાલને ભૂલી જાઓ, ગઈકાલે જે કર્યું તે આપણને સમજણ હોતી કે નહોતી, ભૂલ થઈ ગઈ તો ભૂલ થઈ ગઈ. કોઈ દિવસ એ નહીં સમજવાનું કે હું કાંઈ નહીં કર્યું. આજે મારો નવો દિવસ છે, સમજ્યા ત્યાંથી સવાર આપણી કહેવત છે કે આજે મારો નવો દિવસ છે, આજે હું મારી લાઈફ ચાલુ કરું છું, આજે હું સંકલ્પ કરું છું કે આજે હું નિર્ણય લઈશ છું, આઈ એમ ધ બેસ્ટ, આઈ કેન ડૂ ઇટ, હું કંઈ પણ કરી શકું છું. એટલે ભગવાને તમને ખરેખર, ભગવાન છે ને પાસે બીજો શબ્દ જ નથી, ભગવાન પાસે તમે રોદડા રહો ને તોય, ભગવાનને તેમ માગશો ગમે એટલું તોય, ભગવાન એક જ બાબત કહે છે તથાસ્તુ. તમારે જે નક્કી, ઓય ઓય મરી ગયા મરી ગયા, તોય ભગવાન કહે તથાસ્તુ. ફાવી ગયા ને જલસા પડી ગયા તોય ભગવાન કહે તથાસ્તુ. ભગવાન પાસે બીજી લેંગ્વેજ જ નથી. આપણે લેંગ્વેજને બગાડી મારી છે. હું આશા રાખું કે બધાનું જ ભગવાન ભલું કરે. અને આજે મને સ્વામીની હાજરીમાં, મારા શ્રીની હાજરીમાં, આટલા મોટા સંતોની હાજરીમાં મને બોલવાની તક આપી, ખરેખર ભગવાન સ્વામિનારાયણનો, સ્વામીનો, આચાર્ય મહારાજનો, આપ સૌનો આભાર માનું છું. ભગવાન સૌનું ભલું કરે, બધાની જિંદગી સારી બને, બધા જ હરિકૃષ્ણ એક્સપોર્ટ જેવા પરિવાર બને, અમારા ધોળકિયા જેવા પરિવાર બને. સ્વામિનારાયણના ગમે ત્યાં દુનિયામાં જાય, પોતાનો ધર્મ ન ચૂકે એવી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ, ગુડ લક, ધન્યવાદ.